જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 8માં પહોંચ્યા, કોષ રચના અને કાર્ય. વિદ્યાર્થી મિત્રો, તમે હવે સજીવ અને નિર્જીવ આ બંનેનો ડિફરન્સ તમને ખબર પડી ગઈ છે, અને તમારી આજુબાજુ અને અભ્યાસના મુતાબિક તમે હવે સમજી શકો છો કે કઈ વસ્તુ સજીવ કહેવાય અને કઈ વસ્તુ નિર્જીવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ પાઠમાં સજીવની રચના વિશે આપણે સમજશું કે સજીવની રચના કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, સજીવમાં આપણે પ્રાણી અને વનસ્પતિ બંને લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એટલે કે હવે આપણે પ્રાણી અને વનસ્પતિની રચના શું છે, અંદરની રચના શું છે એ આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અને એના માટે આપણે પહેલા પહેલાં શરૂઆત કરશું કોષની શોધ. તો વિદ્યાર્થી મિત્રો, કોષ તમને શબ્દ ઉપરથી લાગે સેલ, કોષ. તો કોષ એટલે કે જે કોઈ પણ વસ્તુ બને છે એનો મૂળભૂત ઘટક શું છે એ આપણે જોવાનું રહે. માની લો કે કોઈ ઇમારત છે. વિદ્યાર્થી મિત્રો, કોષ તો તમે નરી આંખે ન જોયો હોય, પણ ઇમારત તો આપણે જોઈ છે. તો ઇમારત બનાવવા માટે મૂળ વસ્તુ શું જોઈ છે આપણે? તો કે ઈંટ. ઈંટ છે એ ઇમારતનો મૂળભૂત એકમ છે, ઘટક છે. ઈંટ વગર તમે કોઈ ઇમારત બનાવી શકો નહીં. વિદ્યાર્થી મિત્રો, એ રીતે જ સજીવની રચનામાં મૂળભૂત ઘટક કોષ છે. કોષ વગર કોઈ શરીર રચના બને નહીં. આપણે બાહ્ય રચના પ્રમાણે ઘણા બધા અભ્યાસમાં તમે પાચન તંત્ર શીખી ગયા, રુધિરાભિસરણ તંત્ર શીખી ગયા, ઘણા બધા તંત્ર આપણે શીખી ગયા. તો અંગો વિશે આપણે શીખી ગયા, નાનું આંતરડું, મોટું આંતરડું, હૃદય, આ બધું આપણે સમજ્યું. તો એમાં આપણે એ શેનું બનેલું છે, એનો મૂળભૂત ઘટક શું છે? તો મૂળભૂત ઘટક આપણે જેને કોષ કહીએ છીએ, સેલ કહીએ છીએ. તો કોષની શોધ કઈ રીતે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, રોબર્ટ હુકે 1965 એ શોધ કરી કોષની. અને એ કઈ રીતે કે વિદ્યાર્થી મિત્રો, એ ગુચ્છ લાકડાનું ગુચ્છ, વિદ્યાર્થી પેલા પ્લાસ્ટિકનું નહોતું. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ 1665 ત્યારે પ્લાસ્ટિક નહોતું શોધાણું, એટલે ગુચ્છ અત્યારે પણ ઘણા પ્રાચીન કોઈ ઔષધિ કે હોય તેમાં ધ્યાનના મધ કે તેમાં લાકડાનું ગુચ્છ હોય ભરાવાનું. તો એ લાકડાનું ગુચ્છ લઈને એનો એક આડ છેડ દીધો, પાતળો એવો બાર કાપ્યો, એને છાલ આપણું ખેડી એવી રીતે, પેન્સિલ એ રીતે, અને પછી એને સાદા સૂક્ષ્મદર્શકમાં જોયું. વિદ્યાર્થી મિત્રો, ત્યારે 1665માં એવું કાંઈ ટેકનિકલી આપણે એટલું બધું આગળ નહોતા ભાઈ, સામાન્ય સૂક્ષ્મદર્શક હતું, એમાં થોડીક વસ્તુ હોય એના કરતાં મોટી દેખાય. તો એમાં એ જોયું તેને શું દેખાડું વિદ્યાર્થી મિત્રો, કે એને ખાના પાડેલા બોક્સ જેવી રચના, ખંડો જેવી રચના દેખાડી. અને એના હિસાબે એ જોયું કે દરેકને એક કોષને ખંડ એટલે કે દીવાલ જેમ અલગ છૂટું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે આ ઈંટ કોઠી ગઈ હોય એ જ રીતે ખાના પાડેલા મધપુરાના મધમાખીના બોક્સ ખાના કેવા હોય એ રીતે. વિદ્યાર્થી મિત્રો, એ એમાં જોયા. અને એ પૂંછનો છે લીધો. તો વિદ્યાર્થી મિત્રો, પૂંછ છે એ લાકડામાંથી બને, અને લાકડામાંથી બને એટલે એ એક સજીવમાં આવે. પણ રોબર્ટ હુકે આ મૃત કોષ જોયું કહેવાય, કારણ કે આ તમે પૂંછ બનાવી લો એટલે લાકડું કાપી નાખો એટલે એ સજીવ નથી જાય, પછી નિર્જીવમાં જાય. પણ સજીવનો નિર્જીવ મૃત કોષ, સજીવ જ કહેવાય લાકડું પ્રકારેનો, પણ એનો મૃત કોષ એટલે કે એને ઝાડ ઉપરથી કાપી નાખ્યા પછી બને. અને પછી રિયલમાં જ્યારે કોષની રચના સમજી નહીં, તો રોબર્ટ હુકને શોધ કર્યા પછી 150 વર્ષ પછી જ્યારે ટેકનોલોજીનો વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે માઇક્રોસ્કોપનો આવિષ્કાર કર્યો પછી શોધ થઈ 150 વર્ષ પછી, ને પછી રિયલમાં આપણે સેલ કે જેમાં અતિશય નાનો, અત્યારે તો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ, નેનો માઇક્રોસ્કોપ, અત્યારે તો બારીકમાં બારીક વસ્તુ પણ તમે મોટી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્ર, એટલે અત્યારે તો આપણે ઘણા બધા આગળ વધી ગયા છીએ ટેકનોલોજીના લીધે. પણ રોબર્ટ હુકે શોધ્યા પછીના 150 વર્ષ પછી આપણે એની વ્યવસ્થિત રચના જોઈ શક્યા, જ્યારે માઇક્રોસ્કોપનો આપણે આવિષ્કાર કર્યો. વિદ્યાર્થી મિત્ર, હવે બીજો ટોપિક છે ટાઈપ આપણે
એમનું મૂળભૂત ઘટક આપણે તો ઈમારત તો અલગ અલગ આકારની હોય ને, તમે કેટલી બધા આકારની બંગલો અલગ કયો, ફ્લેટ અલગ કયો, અને પાછા ઘરના અંદરે તમારું ડ્રોઈંગ રૂમની ડિઝાઇન અલગ હોય, બેડરૂમની ડિઝાઇન અલગ હોય, કિચનની, પણ એમાં મૂળ ઘટક શું વપરાણો હોય, ઈટ, એમાં આપણા શરીરમાં કે કોઈ પણ સજીવના અંગો અલગ અલગ હોય, પણ એનો મૂળભૂત ઘટક શું હોય કે કોષ હોય. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કોષથી થાય, ગમે એવું મોટું અંગ હોય, ગમે એવું જટિલ અંગ હોય, પણ શરૂઆત કોષથી થાય. વિદ્યાર્થી મિત્રો, કારણ કે અંગનું કાર્ય તો જટિલ છે, જેમ અંગ મોટું હશે એમ એની જટિલતા વધારે હશે. હવે પહેલી ને એવો પ્રશ્ન થાય છે કે મરઘીનું અંડું એ તો મોટું છે, તો એક કોષી છે કે બહુકોષી? તો વિદ્યાર્થી મિત્રો, મરઘીનું અંડું એક કોષ કહેવાય, એક કોષી છે, અને એને તમે નરી આંખે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક છે સજીવોમાં કોષની સંખ્યા આકાર અને કદમાં વિવિધતા. તો દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ, તમે વનસ્પતિ લો તો એનું ફૂલ અલગ હશે, એની ડાળખીઓ અલગ હશે, અલગ અલગ વનસ્પતિઓના પાનનો આકાર અલગ અલગ હશે, એના ફળ અલગ અલગ આકારના હશે, એના ફળ અલગ અલગ આકારના હશે. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે કોઈ પ્રાણી સજીવની વાત કરીએ તો નાકે એક અંગ છે, હાથે એક અંગ છે, પગે એક અંગ છે, જે આપણે બાહ્ય આપણા અંગો કહીએ છીએ, અંદરૂની અંગ ને અલગ અલગ છે, એટલે કે એની કોષની સંખ્યા અલગ અલગ હશે, જેવું અંગ કેટલા કોષનું બનેલું છે એનો આકાર અલગ અલગ હશે, જેમ કે આપણી આંગળીઓ, આપણું નાક, આપણા કાન, એનો આકાર અલગ અલગ છે. કદમાં વિભિન્નતા, હાથ બહુ લાંબા છે જ્યારે નાક કાન નાના નાના છે. તો આ રીતે વિભિન્નતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે હવે આપણે આ પાઠમાં અલગ અલગ અંગો, એના આકાર અને કદ અને એની સંખ્યા હોય એનો અભ્યાસ આપણે કરશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ખાલી પાઠની શરૂઆત કરી, નેક્સ્ટ પીરિયડમાં હવે હું તમને એના વિશે ડીપમાં સમજાવીશ. જય શ્રી કૃષ્ણ.